કલ્પે કેટલા રૂપિયા આવે આપણે? અરે ઢગલા બંધા આવે છે. તો ચાલો આપણે જો લસણ વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. મન ચોપ્પા, હા મજામાં છો ને? તો વાંધો નહીં. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ, સીતારામ બધાને. ને અત્યારે વાગી ગયા છે મિત્રો સવારના, આપણે 6:30 થઈ ગયા છે, 6 વાગે અને 35-36 મિનિટ જેવું થઈ ગયું છે. ને જો સુરજ દાદા તો હજુ નથી ઉગ્યા, હજી થોડીક વાર છે ને વાદળ છાયું વાતાવરણ છે એટલે તો એવું તો નહીં દેખાય, વાર લાગશે. ને આપણે તુવેરમાં જઈશ, પાણી જો પાણી આવે ઓલી બાજુ છે દિવાલ રહી ત્યાંથી જાય છે આપણે તુવેરમાં પાણી દેખાય. બે ધોરિયામાં પાણી આવેલું છે. રાતના 1:15 વાગ્યાનું પાણી ચાલુ છે, હજુ નથી પીર્યું કેમ કે આપણે તુવેરમાં હાથે આંક્યું એટલે જમીન પહોંચી થઈ ગઈ હોય એટલે થોડીક હાલતા વાર લાગે. ને આપણે વસાળા વચલું ધોઈ રહ્યું, આ વચલું દેખાય એમાં તો આપણે મેથી વાવી છે. મેથી આજ પાઈ દીધું છે ને કાલ લઈને પ્રમ દિવસે દેખાય બનશે, ઊભી હોત જશે. તો રાત્રે પણ વિડીયો થોડોક શૂટ કર્યો હતો એ પણ તમને આગળ બતાવીશ. ને હા ફ્રેન્ડ મિત્રો, આપણે તમે તમારી બધાની હમણાંથી કમેન્ટ આવે છે કે તમારે યુટ્યુબનું પેમેન્ટ આવ્યું કે નહીં, પેમેન્ટ આવ્યું કે નહીં, રૂપિયા આવે છે કે નહીં, કેટલા આવે છે ને મહિને કેટલા આવે છે ને હું ને એ બધું કમેન્ટો આવે છે. હમણે છેલ્લા 10-15 દિવસથી એવી કમેન્ટો આવે છે તો એ કમેન્ટનું તમને આગળ હું બતાવીશ, આપણે આગળ તમને જણાવીશ કેટલા રૂપિયા આવે છે ને હું છે બધું. તો જો મિત્રો, આપણે અડધી રાત્રે જો વાડીમાં મોજ કરીએ ને અત્યારે વાગી ગયા છે રાતના 3 વાગી ગયા અડધી રાતના. ને જો કે સવાર જ કહેવાય. તો અત્યારે જો આપણી તુવેરમાં જો કામ ચાલુ કરી દીધું છે આજે નવું, તે નવો દિવસ ને નવું કામ. તો આજે લસણ ના ગાંઠિયા તોડવાનું કામ ચાલુ કરી દીધું છે. લસણ ઉગી ગયું, લસણ હવે ઉગવાની તૈયારી છે. ઉગવા મંડી ગઈ છે. આજે આપડે બીજું કઈ કામ છે નહી, તો આપડે લસણ આજે વાવેતર કરી આપડે ઘરનું ખાવા થઈ જાય. આપડે ઓર્ગેનિક ખાતર વગર, દવા ખાતર વગર નું ઓર્ગેનિક જ છે. બોર આપણે ખાતર ને દવા ની એવું નતું નાખ્યું કઈ. જા એક કળ ઉગી ગયેલી છે, અમે તમને નહીં બતાતી હોય. તો અત્યારે આવું કામ ચાલુ કરી દીધું છે સવાર સવાર માં. હવે શિરામણ થઈ ગયો કાસો ના પૂરે. લસણ નું કામકાજ મેં નહીં તો વાળું ભાંગવાનું, વળી એક એક કળી સોંપવાની ની બહુ વાળ લાગે. બધી વસ્તુ સડી જાય, શાક દાળ ભાત બધી વસ્તુ બને, સાહો જ બને. પૂરી છે જો મંડી ગઈ, પૂરી શું કરે કેટલા રૂપિયા આવે છે યુટ્યુબ માંથી. તો આગળ કેતો આપણે કલ્પેશ ને પૂછીએ, કલ્પેશ કેટલા રૂપિયા આવે આપણે?
ઢગલા બંધાવે છે, ઢગલા બંધાવે છે. આ શું બોલે થઈ જાય રે, ખોટું બોલ માનો સાનો માનો રે, ઢગલા બંધાવે છે પેમેન્ટ તો. ખોટું બોલે, કાલ પે આપણે એક રૂપિયો નહીં થાય હોય યુટ્યુબમાં. બધા જલ્દી જલ્દી સપોર્ટ કરો તો કંઈક જલ્દી આવે ને પેમેન્ટ, નકર કંઈ પેમેન્ટ આવે નહીં. આપણે કંઈ પેમેન્ટ આવ્યું નથી હજુ. એ બરો 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 હે બરો, તું અહીં બેજા વાળી ગયો. સપોર્ટ જલ્દી જલ્દી કરો તો હટ પેમેન્ટ આવે, નકર તો કંઈ આવે નહીં. તો મિત્રો, હજુ આપણે યુટ્યુબમાંથી એકેય પેમેન્ટ નથી આવ્યું, તમારા બધાનો સાથ ને સહકાર ને સપોર્ટ બન્યો રહેશે તો જલ્દી જ આપણું પેમેન્ટ આવશે. તો એનો વિડીયો પણ ચોક્કસ આવશે, આપણે મોજ કરજો બધાય. એટલે પેમેન્ટ આવશે એટલે તરત વિડીયો આવી જશે આપણી ચેનલમાં. પેલો એ આવશે, પેમેન્ટ આવે ને એટલે તરત એનો વિડીયો બનાવી નાખવા, તમને બધાને ખબર પડે ને કે પેમેન્ટ આવ્યું કે નહીં. તો હજુ આપણે હજી સુધી આપણે એકાય પેમેન્ટ નથી આવ્યા, તમારા બધાનો સપોર્ટ સારો એવો છે એટલે જલ્દી જ પેમેન્ટ આવશે એવી મને આશા છે. તો ટૂંક સમયમાં જ આવી જશે આપણું પેમેન્ટ એટલે આપણે ખુશીનો દિવસ આવશે થોડાક દિવસમાં. મસરા જો અહીં આવે છે તો ચાલો ડાયરો, એટલે આપણે તમને જાણકારી જ આપી દીધી કે અમે ઘણા દિવસથી કમેન્ટ કરતા હતા એ કેટલા રૂપિયા આવે યુટ્યુબમાંથી ને કેમ આવે, આજ બધી જાણકારી આપી દીધી તમે. તો ચાલો આવશે તો જલ્દી બતાવશું, મોડું આવશે મોડું બતાવશું, આપણે બતાવશું ખરા ચોક્કસ. હા તો ચાલો અમે ફોલ નાખીએ અને પછી શોપમાં જઈએ એટલે એ વિડીયો બતાવીએ તમને. આજનો વિડીયો થઈ જશે લાંબો, આપણે ચલાવી દીજો. એ તો હાલે ક્યારેક લાંબો થઈ જાય, મજા આવે ને જોવાની. મિત્રો કમેન્ટ કરજો, વિડીયો લાંબો હોય ટૂંકો. એને લઈ આપણે લસણના ગાંઠિયા હતા એ ફોડી નાખ્યા, એક છૂટી છૂટી કળીઓ કરી નાખી અને જો કલ્પે પાસે દેશી લસણ જેવું ગુલાબી, એમાં ગુલાબી કલરની કળીઓ. આને ઉગતા બહુ વાર લાગે, વાર લાગે ને ખાવામાં પણ બહુ મીઠું હોય. ને આ ભાઈ ભાઈ બી સાંગે જો ગાંઠિયા માંડ માંડ ભંગાય છે, બહુ કઠણ છે. ધોળું લસણ બહુ કડક આવે ને ઓલું ખોલવામાં મજા આવે. એટલી કળિયું ખોલી નાખી કેટલી ના જાય એટલી ખોલે. જાવડું આ લસણ કડક આવે ને એટલે જો ખોલાય જાય. સાંજે શાક બનાવવું હોય તો ખોલવી ન પડે ને એટલે કેટલી ખોલી નાખી. સનવ ગુડ મોર્નિંગ તો કે આજ ગુડ મોર્નિંગ નથી કર્યું. પહોંચી ગયા છીએ અમે આપણે લસણ વાવવા. તો જો અમે પડ્યું તગારો, તગારામાં આપણે ધોળું ને દેશી લસણ ગુલાબી. તો એ વાવવા માટે અત્યારે આવી ગયા છીએ વડામાં ને વાગી ગયા છે 11:52 થઈ ગઈ છે. તો જેટલું સોંપાય એટલું અત્યારે સોંપીએ, બીજું હાંજકના બપોર પછી. બપોર સ્થળે એટલે વાવી દઈશું, ભૂખ લાગે તડકો. યાદ તો કાળા ગજબનો, તો ચાલો આ તો રાત નો ઉજાગરો છે, નીંદર આવે છે, આપડે રસણ વાવી દઈએ. કઈ દઈ ચાલુ કઈ રીતના વાવીએ એ પણ બતાવ્યું તમને. લસણ વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો અત્યારે છે તડકો, સૂરજ આવી ગયો માથે બરોબર, વિડીયો ક્વોલિટી બરોબર આવશે નહીં. તો ચલાવી લીજો કઈ રીતના અમે લસણ વાવીએ તમને બતાવું. એ રીતના એક એક કળી લેતું જવાનું ને મૂકતું જવાનું. અને વેરીન હોત હોય પણ એ ગાંઠિયો ન હારો થાય, ઊંધું ને થોડીક છેટી છેટી રાખજો કળી. જો એ રીતના શેર પારવું હોય એમ સારું, સામુક નસી હારી થાય. કલ્પે છેટા હા સા કરે, ભાઈ બી હવે અડધા અડધા સા કરે, બે સા વધારે થાય. દેવાનું.
હવે બપોર આ કરીએ, અડધો વાઈફ દીધો, અડધો કેરો, અડધો હાલ નાખ વાવશું બપોર પછી. બપોર આ કરી લઈએ પછી આવશું પાછા. ભાઈ મંડી ગયા શેરો બનાવવા, જો ઘઉં ના લોટ નો એટલે કેદું નો ખાધો નથી, ખાવાનો ભાવ છે બનાવીને શેરો. વંશિકાને જ નહીં ભાવે, પણ વંશિકા નહીં ખાય, આપણે બધાને ખાઈ લેવાનો. વંશિકા ભલે એમ નામ રહે, વંશિકા ભાવે ઈ ખાય, નો ભાવે ઈ નો ખાય. શેરો બની જાય એટલે બપોરા કરી લઈએ. રોટલા ને શેરો ને એવું થઈ ગયું તૈયાર, બપોરા કરી લઈએ. મરચાની ચટણી, અત્યારે તાજા ગરમા ગરમ દેશી ચૂલે બનેલા રોટલા. સોનું ખાય શેરો. શેનો કેવું લાગ્યું? વંશિકા નહી ભાવે કા સોનું? આપણને બધી ભાવે કા છો ને? એને એવું ભાવશે જો ડબ્બો ભાવે. મિત્રો જો પાછા આવી ગયા છીએ અમે લસણ વાવવા. કલ પેપા જો લસણ પડ્યો અને પૂરું નથી થયું એટલે આવું પડે ને. હા, અને અત્યારે વાગી ગયા છે સાંજના, આપણે 4:15 થઈ ગયા છે. અને ચાલો હવે જો આપણે અડધો ઘેરો દેખાય, જો અહીંયા કાળી આમ પટ્ટી દેખાય, આ બાજુ અહીંયા જો આ દેખાય, અહીંયા લગીને લસણ વાવવાનું છે એક કેરામાં. તો એ વાઈ દઈ જો, થોડુંક છે, બહુ જાદુ તો છે નહીં, તો છે એટલું વાઈ દઈ, જેટલો કેરો થાય એટલો. તો અમારે સોનાલી તે જો મંડી ગઈ લસણ સોપા. મને સોપા ગયા કા ભાઈ? મને સોપા. હા, હજી એક મૂક દે વૈશાળે ભાઈ. અહીંયા બહુ બુજ દે, જો સોનું બહુ મહેનત કરે, જુઓ બા. જો લસણ સોંપવાનું કામ ચાલુ છે ને, જો બા આટો મારવા લસણ સોંપાય. બા ને ઘરે હાખ નથી, એકલા બા હાલ્યા આવ્યા ઘરે વડામાં. કા સોનો અમે જોતા સોનું આટો મારવા જઈશ, હું આટો મારી આવું. હાલો હું જો હું કોદાળેથી લીટા કરું ને, કલ્પેશ ને ભાઈ બે વાવે છે, તો આપણે જલ્દી જલ્દી લીટા મંડી જઈ કરવા. કલ્પેશ ને બે ગયા જો સામે લગી બાકી છે એટલું શોધે ને, આવું વાતાવરણ છે અત્યારનો. પુસલા બાલા નો કરતા પુસલા દાટી દેવાના. હા બસ ઓકે, કા જોના. હા આર પુસલા બારા રાખવા, પુસલા બાલા, પુસલા બાલા નો ન ખાય. કેમ? થડિયા થડિયા દાટી દે પુસલા બારા રાખવે ને. હા તો ઉગી જાય છે ને. હા કાં કાકાની નંદી માં જાય છે, લસણ લાવે છે.
ફાઈનલી આપણે લસણનું કામ થઈ ગયું કમ્પ્લીટ. તો છેલ્લો સા હતો એ હોય ગયો, ને આટલો સા બાકી રહી ગયો એ તો હવે એમાં કાંઈક બીજું વાવી દઈશું. ધાણા કેવો હળંગ સા ઠેઠ તુવેર દેખાય ત્યાં લેગીને વવાઈ ગયું લસણ. ધાણા સબ્જી ખાય એટલે ધાણા થઈ જાય. આઈ પી આવશે ખાય ગા લેવા ધાણા. મિત્રો વાગી ગયા સાંજના 6 થઈ ગયા અને આપણે રજકામાં દવા છાંટવા નથી તો બે પંપ થયા. દવા છાંટી હતી આપણે દેશી દવા, જે કલ્પે હોઈ ગયો થાકી ગયો કલ્પે. ચાલો હવે આજનો વ્લોગ કરી દઈએ પૂરો. આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો હે, તો ચલાવી લીજો. ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગે તો લાઈક કરી દીજો, શેર કરી દીજો, અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો ડાયરો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવજો બધાય.